હાલમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને મળેલ વિજયના વધામણા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી મનાવવામાં આવ્યા હતા, જેમાં ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લાની તાલુકા પંચાયતોની 27 બેઠકોના પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામમાં ભારતીય જનતા પાર્ટી 17 સીટો જીતી છે. અગાઉ આ 27 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હતી. આ જીતને વધાવવા અને ગુજરાતની ગ્રામીણ જનતાનો આભાર માનવા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ વિજય ઉત્સવમાં કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડીને વિજયને વધાવ્યો હતો. આ વિજય ઉત્સવમાં ઉપસ્થિત માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ દ્વારા ખોટે ખોટા આંદોલન કરી ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, તેનો કોંગ્રેસને પ્રજા વતી આ જવાબ છે. અને આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને કચ્છની અંદર 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે, તેનો ચોક્કસ વિશ્વાસ છે. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, ઉપપ્રમુખ બાપાલાલભાઈ જાડેજા, નગરપતિ અશોકભાઈ હાથી, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.